નવમા પાઠનો પાંચમો સવાલ 2011-2018 અને વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો આજે બાબત છે ઇન્ડિયા શેર ઇન ગ્લોબલ ટ્રેડ. આ જે છે વસ્તુ એ તમને બે ગુણમાં પૂછે કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો મહત્વનો ભાગ ભજવે છે. કેટલા ગુણમાં? બે ગુણમાં પૂછી શકે અને આખે આખો ત્રણ ગુણમાં પૂછી શકે. ત્રણ ગુણમાં પૂછાય તો આ કોઠાનું તમારે વિશ્લેષણ કરવાનું છે. સમજાય છે? જેવું આવડે એવું આપણા નિયમ મુજબ. સમજાઈ ગયું કે નહીં? ઓકે, ચાલો. વિશ્વ વેપારનો કદ અને એનો વિશ્વ વેપારનો વૃદ્ધિ દર એ જોતા ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો કેવો છે? નાનો છે. વિશ્વ વેપારમાં એક સમય એવો હતો બેટા, એક સમય એવો હતો કે 0.3% જેટલો હિસ્સો વિશ્વ વેપારમાં ભારતનો હતો. બોલ, અત્યારે કેટલો છે? 1.7%. એટલે સારી બાબત છે. પણ ભારતનો હિસ્સો ખૂબ જ કેવો છે? નાનો છે. સમજાય છે? અને નાનો છે. એટલે બીજી વાત આપણે એમ કહીએ, પરંતુ કે વિકાસશીલ દેશ તરીકે આજે જે ભારત છે ને, હાલો, એ વિશ્વ વેપારમાં મહત્વનો બજાર છે. ભારત ભલે હિસ્સો નાનો એવો, પણ એમ કહેવાય કે વિકાસશીલ દેશ છે એ ભારત. વિકાસશીલ દેશ ભારત વિશ્વ વેપારમાં મહત્વનો ભાગ ભજવે છે. કે ભારતની જો વિકાસશીલ દેશ તરીકે કોને? ભારતની વિકાસ વૃદ્ધિ છે અને જીડીપીમાં નિકાસનો ફાળો પણ, એટલે ગ્રોસ ડોમેસ્ટિક કુલ આંતરિક પેદાશ, જીડીપી કુલ આંતરિક પેદાશમાં નિકાસનો ફાળો વધ્યો છે. અને નિકાસનો કુલ નિકાસ બધું આંતરિક બાહ્ય બધું છે કે નહીં, એના નિકાસમાં શું થયો છે? વધારો થયો છે. ભારતની આયાતો તેની નિકાસો કરતા વધુ પ્રમાણમાં વધી છે. એટલે આયાત અને નિકાસ એનો મતલબ શું થયો? આયાત વધુ છે, નિકાસ ઓછી છે. વધતી આયાત, આમાં બે વસ્તુ કીધું ને કે આયાતો વધુ છે નિકાસો કરતા, હાલો સમજાઈ ગયું કે નહીં? તો શા માટે? તો વધતી જતી આયાતોનું અર્થઘટન કે અવલોકન કે તારણ આપણને એવું કાઢવાનું થાય, એવું થાય છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થાય છે. હું કામ આયાત વધુ કરે છે? આયાત વધુ કરે છે નો મતલબ એમ છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ થઈ રહ્યો છે. શેની આયાત કરે? ટેકનોલોજી. શેની? ટેકનોલોજી આવશે, ઉત્પાદન વધશે, કુલ ઉત્પાદન વધશે, રાષ્ટ્રીય ઉત્પાદન વધશે, રાષ્ટ્રીય માતાની ડાળ વધશે, દેશનો વિકાસ વધશે. યાદ કરો, યાદ છે? કહેવાનો મતલબ છે કે આ જે આયાતો વધવાનું કારણ એ છે કે ભારતે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થાય છે, જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વિકાસ થાય ને એવી વસ્તુની શું? આયાતોનું પ્રમાણ વધ્યું છે. બીજી બાજુ ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતો, સ્પર્ધાત્મક કિંમતો એટલે આપણે સ્પર્ધા કરી શકીએ એટલી નીચી કિંમતથી આપણે શું કરતા થયા છીએ? ઉત્પાદન કરતા થયા છીએ ટેકનોલોજી વડે. કે સમજાય છે? મને સમજાય તો સ્પર્ધાત્મક કિંમત એટલે હરીફાઈમાં ટકી શકે એવી કિંમત ભારતની વસ્તુની હવે થવા લાગી છે. એટલે ન ટકતા કે જૂની પુરાણી પદ્ધતિથી ઉત્પાદન કરતા હતા, એટલે ગુણવત્તા નીચી કિંમત ઊંચી, એટલે હરીફાઈમાં ન ટકતા. હવે શું થયું? ટેકનોલોજી આયાત કરી, ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કર્યું અને નીચી કિંમત કે નીચી પડતરે વસ્તુનું શું કર્યું?
એટલે સ્પર્ધાત્મક કિંમત હોય અને સારી ગુણવત્તા વાળી વસ્તુ અને સેવાઓની નિકાસ લક્ષી જથ્થો આપણે ઉત્પન્ન કરવાની આપણી પાસેની ક્ષમતામાં ઉદય નિકાસ લક્ષી ક્ષમતા વધી આવે. બે વધુ ભાઈ આયા તો વધી નિકાસ વધી આવે એટલું જ કહેવા માંગે છે ને કેમ આયાત વધુ? હલો, તો એનું કારણ દેખાડ્યું કે દેશ વિકાસ કરવા માટે વૃદ્ધિ કરવા માટે વૃદ્ધિને જરૂરી જે વસ્તુ છે આપણે શું કરીએ છીએ. અને આ બાજુ સ્પર્ધાત્મક કિંમતે આપણે વસ્તુનું ઉત્પાદન કરવા લાગ્યા અને સારી ગુણવત્તા વાળી નિકાસમાં શું કર્યો? પણ નિકાસ કરતા આયાત વધુ છે. જે આગળ ટોપિકમાં ભણવાના છીએ, વેપાર તુલા અને લેણ દેણ તુલા, વેપાર તુલાને આજ પાઠમાં આવશે. હવે વિશ્વની કુલ જે વિશ્વ છે કે નહીં એટલે કુલ નિકાસોમાં કોની? ભારતની. વિશ્વની કુલ નિકાસમાં ભારતની નિકાસનો હિસ્સો કેટલા ટકા છે? વિશ્વની નિકાસ થતી હોય કે નહીં એમાં ભારત ક્યાં? વિશ્વની કુલ 100 હોય કે નહીં, દાખલા તરીકે 100%, હે, એમાં ભારતનો હિસ્સો 2005માં કેટલો હતો? આઈ થિંક કદાચ 1999 છે ને. હલો, 99 2000માં 0.3% હતો વેચાણ. એટલે 99 5માં કેટલો થઈ ગયો? 0.9%. 10માં 10 11 12 13 14 છે. જો 15 16 17 17 થઈ ગયું. જોયો સરસ થઈ ગયો. અહીં જુઓ, 10 11 12 13 14 15 16 17 17 અહીંયા 9 છે ને. હા, રે 9 10 11 12 13 14 15 16 17 17 થઈ ગયું. અહીંયા વચ્ચે પોઈન્ટ છે એ પાસે જોજો. અહીંયા કેટલા? 9 10 12 13 14 15 16 17 17 19 પછી 18 નથી પછી 19. જો આ યાદ રાખવાનું, 17 પછી કેટલા? 19. બે વસ્તુ વચ્ચે ખવાઈ જાય છે, યાદ રાખજો. એક 11 ને એક 18, એક 11 ને એક 18, બે વસ્તુ નથી. 9 10 12 13 14 15 16 17 17 18 19 19. એમ પાકું કરો. 9 10 11 નથી 12 13 14 15 16 17 17 18 19 થઈ ગયો.